હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજનો આ વિડિયો થોડો સેન્સેટિવ છે, એટલા માટે કારણ કે સમાજમાં ખાસ કરીને માતાઓ અને બહેનો માટે એક એવા સેન્સેટિવ ટોપિક વિશે વાત કરવાના છીએ કે જેમાં બહેનો ખાસ કરીને થોડી કચાશ, થોડીક શરમ અનુભવે છે. જી હા મિત્રો, કારણ કે આ મુદ્દો એટલો અગત્યનો છે કે જેને ઘણીવાર બહેનો લાઇકલી લઈ લે છે, તેને જતું કરી દે છે. પણ જો આ વસ્તુને જતું કરી દેવામાં આવશે તો ભવિષ્યમાં આ બીમારી કેન્સર સુધી પણ પરિણમે છે. માટે આ વાતને જરાય જતું ન કરો. ટાઇટલ તમે એકદમ બરાબર વાંચ્યું છે, બહેનોમાં સફેદ પાણી જે નીકળવાની, પાણી પડવાની જે સમસ્યા છે તેના વિશેની તમામ ચર્ચા આજના આ વિડીયોમાં લઈને આવ્યો છું. જી હા મિત્રો, આ વિડીયોમાં તેના માટેના કારણો વિશે ચર્ચા કરીશું, તે શા માટે થાય છે તેની ચર્ચા કરીશું, તેનાથી બચવા માટે શું કરવું તેના માટે પણ ચર્ચા કરીશું, અને આના માટે કેવી કેવી આપણે કેર લેવી પડશે, કેવી કેવી આપણે તકેદારીઓ રાખવી પડશે તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ. તો ચાલો બીજી વાતો ન કરતાં શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક વાત જણાવી દઉં કે વિડીયોને વચ્ચે વચ્ચેથી સ્કીપ ન કરતાં આખો વિડીયો જોશો તો તમને ચોક્કસથી સંપૂર્ણ માહિતી મળશે અને ખૂબ જ ઉપયોગી માહિતી મળશે. મિત્રો, શરૂ કરીએ. બહેનોમાં ખાસ કરીને સફેદ પાણી પડવાની જે સમસ્યા છે તેના વિશે મિત્રો આજે વાત કરવાના છીએ. તો આજના આ વિડીયોમાં આવી સમસ્યા બહેનો સામાન્ય રીતે ક્યારે અનુભવે છે, તો જ્યારે તેઓ માસિકમાં હોય છે, એટલે કે માસિકના સમયની 4-5 દિવસ પહેલાં અથવા તો 4-5 દિવસ પછીના સમયમાં અથવા તો આગળના દિવસોમાં તેઓ સફેદ પ્રવાહી જે છે તે તેમના પ્રાઇવેટ પાર્ટ્સમાંથી બહાર આવે છે અને તેવી તેમને ઘણીવાર તેઓ એબનોર્મલ સામાન્ય ગણી અને જતું કરી દે છે. પરંતુ તેને ક્યારે સામાન્ય ગણવું અને ક્યારે સામાન્ય ન ગણવું એ પહેલાં જણાવી દઉં. મિત્રો, જ્યારે સફેદ પ્રવાહીનો સ્ત્રાવ નીકળે છે તમારા શરીરમાંથી, પ્રાઇવેટ પાર્ટ્સમાંથી, ત્યારે હવે એ પ્રવાહી સાવ પારદર્શક છે, એકદમ પાણી જેવું છે અને તેમાંથી કોઈ જાતની સ્મેલ નથી આવતી, તેમાંથી કોઈ સુગંધ નથી આવતી, તો તે નોર્મલ છે. અને 3-4 દિવસ તે નીકળશે, ત્યારબાદ બંધ થઈ જાય છે, તો તે નોર્મલ છે. પણ જ્યારે એ પ્રવાહી થોડું ઘટ્ટ બને છે, થોડું પીળાશ પડતા રંગનું નીકળે છે, તો એ થોડું ગંભીર છે. અથવા તો ઘણીવાર એ બ્લુઇશ જેવા રંગનું, બ્લુ કલર જેવા રંગનું આવે છે, ભૂરા રંગનું આવે છે, અથવા તો તેની સાથે થોડું લોહી ભળીને નીકળે છે, તો આ આપના માટે એક સમસ્યાનું કારણ છે. અને તેનું કારણ ગર્ભાશય સાથે જોડાયેલું છે અને તેના કારણે ગર્ભાશયમાં ગાંઠનું હોવું અથવા ગર્ભાશયના કેન્સરની શરૂઆત પણ તે હોઈ શકે છે. માટે આ બાબતને જરાય જતી ન કરતાં થોડું તકેદારી લઈએ તો આનાથી આપણે ઈલાજ મેળવી શકીએ છીએ. ડરાવતો નથી, પણ એક અગત્યની ચર્ચા છે. હેલ્ધી રીતે આજે તમારી સાથે હું આ વાત કરવા આવ્યો છું. તો આ તો થઈ તેમની નિશાનીની વાત કે કઈ વખતે નોર્મલ છે, કઈ વખતે એબનોર્મલ છે. હવે મિત્રો, નોર્મલ જે ડિસ્ચાર્જ થાય છે, વ્હાઇટ ડિસ્ચાર્જ, તેના વિશે મેં વાત કરી કે એ સામાન્ય છે, પ્રવાહી સામાન્ય પારદર્શક હોય છે અને તે લગભગ 3-4 દિવસ આવે છે અને તેમાં કોઈ સ્મેલ હોતી નથી, તો તે એકદમ નોર્મલ છે. પણ આ સિવાયના કેસમાં જરૂરથી આપણે તકેદારી લેવી પડશે. આ ઉપરાંત પણ કયા કયા લક્ષણો છે જે તમારે ધ્યાનમાં લેવા જોઈએ, તો એ જણાવી દઉં. ચહેરાની રોનક છે ને, જો ટ્રાન્સપેરેન્ટ એટલે કે પારદર્શક પ્રવાહી નહીં હોય અને બીજા મેં તમને પ્રકારો જણાવ્યા કે બ્લુઇશ રંગનું અથવા પીળા રંગનું અથવા લાલાશ પડતું લોહી ભરેલું પ્રવાહી આવતું હશે, તો તેની સાથે સાથે અન્ય લક્ષણો પણ જોવા મળશે, જેમ કે ચહેરાની રોનક છે તે સાવ ચાલી જશે. સાથે સાથે મિત્રો વાત કરું તો આંખોની નીચેના જે કુંડાળા છે, કાળા કુંડાળા છે, તે એકદમ વધી ગયા હશે, ડાર્ક સર્કલ વધી ગયા હશે, શરીરમાં એકદમ નબળાઈ આવી જશે, કોઈ કામ કરવાની ઈચ્છા નહીં થાય, અને સાથે સાથે આ બધી વસ્તુઓ થવાને કારણે થોડું ડિપ્રેશનનું પ્રમાણ પણ વધી જશે. જો આવા ગુણો છે તો ચોક્કસથી તમારે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પણ સાથે સાથે આગળ હું જે ચર્ચા કરવાનો છું એવી તકેદારીઓ પણ ચોક્કસથી રાખજો. મિત્રો, હવે આગળ ચર્ચા કરવા જઈએ, અને જો આપણે તમને જણાવ્યું એ એક પ્રકારની બીમારી પણ છે જેને આપણે લિકોરિયા તરીકે ઓળખીએ છીએ. જી હા મિત્રો, જેને આપણે લિકોરિયા નામની બીમારી તરીકે ઓળખીએ છીએ. જો તમારે પણ આ વ્હાઇટ ડિસ્ચાર્જ છે તે પીળાશ પડતો અથવા બ્લુઇશ જેવા રંગનો આવતો હોય, તો તે લિકોરિયા જેવી બીમારી હોઈ શકે છે. આગળ વાત કરવા જઈએ તો આવું થવા પાછળનું કારણ શું છે, અથવા તમને આવું નથી થઈ રહ્યું તો ભવિષ્યમાં પણ ન થાય તેના માટે કઈ કઈ તકેદારીઓ રાખશું, તો તેના વિશે ચર્ચા કરી જણાવી દઈએ. તો સૌથી પહેલું અને મૂળભૂત કારણ મિત્રો જો કોઈ એનું હોય તો એ છે અસ્વચ્છતા. જી હા મિત્રો, પ્રાઇવેટ પાર્ટ્સની અસ્વચ્છતા, તેને નહાતા સમયે કે બરાબર સાફ કરવામાં નથી આવતા, અથવા તો અન્ડરગાર્મેન્ટ્સ જે આપણે પહેરીએ છીએ તેને બરાબર રીતે સાફ કરવામાં નથી આવતા, અથવા તો શક્ય હોય તો જો અન્ડરગાર્મેન્ટ્સ છે ને મિત્રો તેને શક્ય હોય તો જ્યારે સાફ કરો છો, ધોવો છો, આપણે કપડાં ધોઈએ તેની સાથે અન્ડરગાર્મેન્ટ્સ ધોઈએ જ છીએ, તેને જ્યારે ધોવો છો તો શક્ય હોય તો ડેટોલથી ધોઈ નાખવા એકવાર, અને બરાબર રીતે વોશ કરી અને એકદમ સૂર્યપ્રકાશ હોય તેમાં સૂકવી દેવા, બરાબર કોરા થયા પછી જ તેનો ઉપયોગ કરવો.
અને એકવાર યુઝમાં લીધા પછી બીજી વાર એને શક્ય હોય તો ધોઈને પછી જ યુઝમાં લેવા, કે જેથી કરીને અસ્વચ્છતાનું જે મુખ્ય કારણ છે તેનાથી આવી લિકોરિયા જેવી બીમારીનો આપણે ભોગ બનવું ન પડે. સાથે મિત્રો બીજું કારણ જણાવી દઉં તો વધારે પડતા તીખા પદાર્થોનું સેવન, સ્પાઇસી મસાલાઓવાળો ખોરાક, આજકાલ આપણે જંક ફૂડની ચર્ચા કરીએ તો એ ખૂબ જ વધી ગયો છે, અને આવા જંક ફૂડનું બને તેટલું ઓછું સેવન કરવું અને સ્પાઇસી મસાલાઓવાળો ખોરાક છે, તીખું તળેલો પદાર્થો છે, એનું પણ બને એટલું ઓછું સેવન કરવું, તે પણ આના માટે કારણભૂત હોઈ શકે છે. આગળ ચર્ચા કરવા જઈએ તો થોડી આળસુ પ્રકૃતિ, જી હા મિત્રો, થોડું આળસ છે એ પણ આપણા શરીરને નુકસાન કરી શકે છે. એટલે કે વહેલી સવારે ઉઠી જવાની સાથે સાથે થોડો આપણા સમય છે તે આપણા શરીર માટે પણ આપવો, અને યોગ્ય યોગાસનો છે, અનુલોમ વિલોમ છે, તે ચોક્કસથી કરવા, અને તેના કારણે શરીરને આવા ફાયદાઓ પણ થશે કે જેથી કરીને આવી બીમારીઓનો ભોગ આપણે નહીં બનીએ. હવે મિત્રો આગળ ચર્ચા કરવા જઈએ તો આના માટે કઈ કઈ તકેદારી રાખવી. સૌથી પહેલીને અગત્યની તકેદારી મેં તમને કહી દીધી કે આપણા પ્રાઇવેટ પાર્ટ્સ છે તેની સફાઈ, અને સાથે સાથે અંડરગાર્મેન્ટ્સ જે પહેરીએ છીએ તેની પણ સાફસફાઈ રાખવાની છે. તેની સાથે સાથે મિત્રો જ્યારે તમે નાહવા જાઓ છો, બહેનો જ્યારે નાહવા જાય છે ત્યારે એક વસ્તુની તકેદારી રાખવી, લીમડો છે તે, કડવો લીમડો છે તે ઘણા બધા રોગોનો ઈલાજ છે. જો આવી કોઈ બીમારીથી તમે હજી શરૂઆતી સ્ટેજમાં છો અને પીડાઓ છો તો આના માટે ચિંતા કરવાની જરૂર નથી, એક સામાન્ય ઘરગથ્થુ ઉપાય પણ અપનાવી શકો છો. આ માટે શું કરવાનું છે તો કડવા લીમડાને ગરમ પાણીમાં ઉકાળી લો એકદમ, અને ત્યારબાદ એ પાણીને એકદમ ઠંડુ થઈ જવા દો કે જેમાં તમે આપણે હાથ બોળી શકીએ સરળતાથી, દાજી જાય એટલું ગરમ નહીં, નોર્મલ ગરમ પાણી રહેવા દેવાનું છે. હવે એ લીમડાનું જે પાણી છે તેનાથી પણ પ્રાઇવેટ પાર્ટ્સની જો રેગ્યુલર રીતે સફાઈ કરવામાં આવે નહાતા સમયે તો ચોક્કસથી આવી બીમારીઓ છે તે ધીમે ધીમે દૂર થઈ જશે, એટલે બહુ ચિંતા જેવું કારણ નથી. આ ઉપરાંત પણ મિત્રો આપણે થોડીક ખોરાકમાં પણ સુધારો લાવવો પડશે, કારણ કે કેલ્શિયમની કમી પણ એક આનું કારણ હોઈ શકે છે. તો કેલ્શિયમની કમીને સુધારવા માટે શું કરવું તો દિવસમાં લગભગ 1-2 પાકેલા કેળા, જો તમારો કોઠો ઠંડો નથી એટલે કે તમને કોઈ શરદી કે એવી બીમારીઓ નથી તો તમે કેળાનું ચોક્કસથી સેવન કરી શકો છો. માટે 1-2 કેળાનું સેવન દિવસમાં, પાકા કેવડાનું સેવન ચોક્કસથી કરવું, કેળા ખાઈ જવા આરામથી, કાંઈ ચિંતા જેવું નથી. સાથે સાથે 1/2 થી 1 ચમચી જેટલું ગાયના ઘીનું સેવન કરવું, અને તેની સાથે સાથે કેળું ખાઈ ગયા બાદ એક સરસ મજાનું 1 ગ્લાસ જેટલું ગાયનું દૂધ છે, પછી તમને મોરું ન ભાવતું હોય તો એમાં તમે ઘણી બધી વસ્તુઓ મેળવી શકો છો, હળદર છે, મધ છે, સાકર છે, ખાંડ ન મેળવતા, ખાંડ છે તે થોડી નુકસાનકારક હોઈ શકે છે, માટે ખાંડ નહીં, અન્ય કોઈ પણ મીઠી વસ્તુ કે જે મેં હમણાં જણાવી એ તમે દૂધમાં ઉમેરી અને રોજ નિયમિત રીતે 1 ગ્લાસ દૂધનું સેવન કરી દો, કે જેથી કરીને તમારા શરીરને જે ઘટતું કેલ્શિયમ હશે તે પૂરતા પ્રમાણમાં મળી રહેશે, અને પરિણામે આવી બીમારીઓથી આપણે લોકો દૂર રહી શકશું. આશા રાખું છું મિત્રો કે વ્હાઇટ ડિસ્ચાર્જ, સફેદ પાણી જે પડે છે તે અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપને મળી હશે. આ ઉપરાંત આપને પણ કોઈ જો પ્રશ્ન હોય તો એવો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કોમેન્ટ કરી જણાવજો, હું ચોક્કસથી એ પ્રશ્નોના જવાબ લાવવા પ્રયત્ન કરીશ. અને આ ઉપરાંત અન્ય કોઈ હેલ્થ સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેને પણ નવા વિડીયો બનાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલને આવા અન્ય વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો, કારણ કે તમારું એક લાઇક અમને આપે છે ઘણું બધું પ્રોત્સાહન આવા અન્ય વિડીયો બનાવવા માટે. આપનો ખૂબ ખૂબ આભાર.